ડભોઈ પંથકમાં નગરપાલિકા વિસ્તારમાં અનેક પાણીની જૂની પરોબો દાતાઓ દ્વારા બનાવી આપવામાં આવી છે, પરંતુ સમયાંતરે આ પરોબોની કાળજી લેવામાં ના આવતા હાલ તો પરોબો બિસ્પાર બની ચૂકી છે. કેટલીક પરોબોમાંથી પીવાના પાણીનો દુર્વ્ય થઈ રહ્યો છે. ત્યારે ડભોઈ નગરપાલિકા હાલ ઉનાળાની કાળજાળ ગરમીમાં પરોબો પૂર્ણ કાર્યરત કરવા કોઈ કાર્યવાહી કરે તેવી લોકમાંગ ઉઠવા પામી છે. ડભોઈ નગરપાલિકા હદ વિસ્તારમાં ટાવર બજાર, કન્યાશાળા, એસટી ડેપો બહાર સહિત અનેક વિસ્તારોમાં વર્ષો પૂર્વે તરસ છીપાવવા માટે પીવાના પાણીની પરબો જુદા જુદા દાતાઓ દ્વારા બનાવી નગરપાલિકાને આનો કારભાર સોંપ્યો હતો, પરંતુ છેલ્લા ઘણા વર્ષોથી આ પરબોની કાળજી લેવાતી ન હોય અત્યારે મોટાભાગની પરબો બિસ્માર બની ચૂકી છે. તો કન્યાશાળા પાસે આવેલ પરબ તો નામો નિશાન નથી રહ્યો, તેવામાં હાલ કાળજાળની ગરમીમાં પ્રારંભ થઈ ચૂક્યો છે. નગરમાં રોજબરોજ અનેક લોકો ખરીદી અર્થે આવતા હોય છે, ત્યારે પીવાનું પાણી મળી રહે તે માટે જૂની અને જર્જરિત પાણીની પરબો નગરમાં જુદા જુદા વિસ્તારોમાં પુનઃ કાર્યરત કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે. નગરના ટાવર બજાર ખાતે આવેલ પરબમાંથી પાણી વહ્યા કરે છે, પાણીનો દુર્વ્યય થઈ રહ્યો હોય. પાલિકા તંત્ર આ પાણીનો દુર્વ્યય બંધ કરાવી લોકોને શુદ્ધ પાણી મળી રહે તે માટે કાર્યવાહી પાલિકા કરે તેવી માંગ ઉઠી છે. વિજય બારોટ, ZSTV, ડભોઈ.